ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે કાવ્ય ચૌદ સૈનિક સૈનિક રમે ભણી ગયા બરાબર તમે આ કાવ્યને સારી રીતે ગાયું પણ હશે મિત્રો સૈનિક વિશે તો તમે જાણતા જ હશો બરાબર સૈનિક આપણા દેશની રક્ષા કરે છે આપણા દેશ પર આવી પડેલી ગમે તેવી મુશ્કેલીનો પણ સામનો કરવા માટે તે હંમેશા તૈયાર રહે છે બરાબર તો આજે આપણે આ સૈનિક સૈનિક રમીએ નો અભ્યાસ કરીશું તો તમે બધા તૈયાર છો ને ઓકે તો ચાલો આપણે આ સ્વાધ્યાયનો અભ્યાસ કરી કાવ્ય ચૌદ સૈનિક સૈનિક રમીએ કવિ છે પ્રકાશ ચાલ ડોડા સૈનિક સૈનિક રમીએ માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ બમીએ હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી બની થની બેસી જઈએ અફસર સાબને નમીએ ચાલ બચુડા લઈ લઈ સોતી સૈનિક સૈનિક રમીએ કોઈની હોય જંદો આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ને ગમીએ ચાલ બચુડા લઈ લે સોતી સૈનિક સૈનિક રમીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સમજીશું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અહીં પ્રશ્નો આપવામાં આવ્યા છે એના ઉત્તર તમારે લખવાના રહેશે નંબર એક બચુડાની સોટી લઈ શું રમવાનું કહ્યું છે અથવા એક બાળક પોતાના મિત્ર બચુડાને શું રમવાનું કહે છે તો બચુડાની સોટી લઈને સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે નંબર બે બની થનીને બેસીએ એટલે શું બની થનીને બેસવું એટલે શું વિચારો નંબર ત્રણ તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવાય છે તમને તો ખબર જ હશે બરાબર ને કે આપણી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવે છે તો અહીં તમારે તેનો જવાબ લખવાનો રહેશે નંબર ચાર આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે ઝંડો ક્યારે ઊંચો રહેશે કોઈની દાનત મેલી હોય અને તેને સુધારવા માટે આપણે દંડો ઉગામીશું એટલે કે એને શિક્ષા કરીશું અને દેશભક્તિનું કામ કરીશું ત્યારે આપણો ઝંડો ઊંચો રહેશે નંબર પાંચ માથી ટોપી પહેરી ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે તો મિત્રો આ પ્રશ્નોના ઉત્તર લખવા માટે સૌ તમારે આ કાવ્યની ગાવું પડશે પ્રશ્ન બે ઉદાહરણ પ્રમાણે શબ્દનો વાક્ય પ્રયોગ કરો મિત્રો અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે એ ઉદાહરણ પ્રમાણે જે શબ્દ આપ્યો છે એ શબ્દને તમારી વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે ચાલો આપણે ઉદાહરણને જોઈએ શબ્દ આપ્યો છે સૈનિક તો સૈનિક ઉપરથી આપણે વાક્ય બનાવીશું વાક્ય સૈનિક આપણી રક્ષા કરે છે આ ઉદાહરણ અહીંયા આપ્યું છે આવા જ બીજા વાક્યો તમારે બનાવવાના રહેશે નંબર એક અક્ષર નંબર બે ટોપી નંબર ત્રણ ચશ્મા અને નંબર ચાર સોતી આ શબ્દો પરથી વાક્ય બનાવીને લખવા પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ લખો અહીં ઉદાહરણ આપ્યું છે સૈનિક તો એનો જવાબ છે સૈનિકો સૈનિક એનો જવાબ છે સૈનિકો મિત્રો સૈનિક એ એક જ સૈનિક છે પણ જ્યારે સૈનિકો બોલાય છે ત્યારે તે એકથી વધારે છે એટલે તેની પાછળ ઓ લાગે છે સૈનિકો બરાબર આગળ જોઈએ છોકરો તો એનો જવાબ આવશે છોકરાઓ એવી જ રીતે છોકરી બરાબર એના પછી પારેવા તો પારેવાની આગળ તમારે જવાબ લખવાનો રહેશે બરાબર તો એનું શું થશે પારેવું એવી જ રીતે સોટી દડો ઓ બાળક ટોપીઓ તો આનો ઉત્તર તમારે ઉદાહરણ પ્રમાણે વિચારીને લખવાનો રહેશે મિત્રો જ્યારે કોઈ એક જ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી હોય તો તેને એક વચન કહેવાય પરંતુ એકથી વધારે હોય જેમ કે ચકલી તો ચકલીઓ એકથી વધારે હોય તો તેને બહુવચન કહેવાય બરાબર પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો અહીં તમને શબ્દો આપવામાં આવ્યા છે એના વિરુદ્ધાર્થી ઉત્તર તમારે લખવાના રહેશે નંબર એક દેશ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે પરદેશ ઓકે નંબર બે આઝાદ નંબર ત્રણ ઊંચો આના ઉત્તર તમારે લખવાના રહેશે નંબર પાંચ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરું અહીં કાવ્ય પંક્તિ આપી છે હું પપ્પાનો કોટ ત્યાર પછી તમારે લખવાની રહેશે ટેક્યાં સુધી અમે ઉગામીશું દંદો અહીંયા સુધી તમારે કાવ્ય લખવાની રહેશે તો એ કાવ્ય તમારે પહેલાં ગાવાની અને પછી લખવાની ઓકે હવે જોઈએ પ્રશ્ન છ નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે હું વાક્ય વાંચું છું વાક્ય આડો અવળું છે અને તેને તમારે વ્યવસ્થિત ગોઠવીને લખવાનું રહેશે ઉદાહરણ આવું ચશ્મા હું બાના લઈ બરાબર શબ્દોને ગોઠવવાના છે તમારે અહીં આડા અવડાવ્યા છે તો ચાલો સાચું વાક્ય હું અહીં વાંચું છું હું બાના ચશ્મા લઈ આવું નંબર એક પપ્પાનો આવું હું કોટ લઈ આવું ચલો મિત્રો બોલો આનો જવાબ શું આવશે કેવી રીતે તમે ગોઠવશો હમ હું પપ્પાનો કોટ લઈ આવું બરાબર ને નંબર બે પહેરી મજાની ટોપી માથે નંબર ત્રણ રમીએ લે સૈનિક સૈનિક લઈ સોટી તો મિત્રો આ આડા અવળા શબ્દોને તમારે વ્યવસ્થિત ગોઠવીને વાક્ય બનાવવું ઓકે હવે આપણે પ્રશ્ન સાત જોઈએ મને શું થવું ગમે વિષય પર સાત આઠ વાક્યો લખો મિત્રો તમારે વિચારવાનું છે કે તમને શું થવું ગમે છે તમને સૈનિક થવું ગમે છે તમને શિક્ષક થવું ગમે છે કે પછી તમને પંખી થવું ગમે છે શું થવું ગમે છે તો એના વિશે તમારે સાતથી આઠ વાક્ય અહીંયા લખવાના રહેશે સૌ પ્રથમ તમે પહેલાં વિચારો કે તમારે શું થવું છે તમને શું થવું ગમે છે બરાબર પછી અહીં તેના ઉત્તર લખવાના રહેશે મિત્રો અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે પરંતુ હું તમને બીજી એક પ્રવૃત્તિ નોર્થમાં કરવા આપું છું અને એ પ્રવૃત્તિ છે તમારે એક સરસ મજાનો રાષ્ટ્રધ્વજ દોરવાનો રહેશે અને તેમાં એ રાષ્ટ્રધ્વજના રંગ પૂરવાના રહેશે તમને ખબર જ છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં કયા કયા રંગો આવે છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો તમને કાવ્ય ચૌદ સૈનિક સૈનિક રમી ગાવાની અને સમજવાની ખૂબ જ મજા આવી હશે બરાબર આ કાવ્ય તમારે ગાયને યાદ કરવાનું રહેશે તેમજ આ કાવ્યનાનું સ્વાધ્યાય તમારી નોટમાં લખવાનું રહેશે ઓકે તો હવે હું રજા લઉં છું આવજો